નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. અને નવરાત્રી ચાલી રહી છે ત્યારે આપ સૌ પણ ચોક્કસપણે જ્યારે ગુજરાતમાં રહેતા હો ત્યારે રાત પડતા જ ગરબે જમવા માટે ચોક્કસપણે જતા હશો. પણ આ જે ગરબા છે આપણી સંસ્કૃતિની સાથે તો જોડાયેલા જ છે, પણ તેની સાથે સાથે ક્યાંક આ જે ગરબા છે એ ગરબા ફિટ રહેવાનો માર્ગ પણ આપે છે. આ ગરબે જ્યારે આપણે ઝૂમતા હોઈએ છીએ, ગરબા રમતા હોઈએ છીએ, ત્યારે એમાં જે પણ મલ્ટીલેવલની સ્પીડ હોય છે, જે કોર્ડિનેશન હોય છે, જે આપણા બોડીના મૂવમેન્ટ્સ હોય છે, આ બધું જ જ્યારે આપણે સ્પીડમાં કરીએ, સ્લો કરીએ, આ બધી જ મૂવમેન્ટ ક્યાંક ને ક્યાંક આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે. કારણ કે આ ગરબા એક ફિઝિકલ થેરાપી પણ છે અને ફિટનેસ ઇન્ડસ્ટ્રીનો એક નવો માર્ગ આવ્યો છે. ફિટનેસ ઇન્ડસ્ટ્રી એક નવો માર્ગ અપનાવ્યો છે અને એક નવો ટ્રેન્ડ લઈને આવ્યા છે. એ છે પાવર ગરબા, એટલે કે પાવર ફિટનેસ ગરબા. હવે આ પાવર ફિટનેસ ગરબા શું છે તેને પણ સમજીશું અને એની સાથે સાથે જ્યારે પણ આપણે ગરબા રમતા હોઈએ ત્યારે આપણી જે બોડી મૂવમેન્ટ્સ હોય છે અને જે રીતે આપણે એ સમયે જે પણ ફિઝિકલ એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ એ આપણી માટે કેટલું લાભદાયક હોય છે, એ સાથે જ મહત્ત્વની વાત આવે છે. આપણે એ પણ કરીશું કે આ 9 દિવસ સુધી આપણે આપણા ખાવા પીવાનું ધ્યાન પણ રાખવું કેટલું જરૂરી છે. કારણ કે જ્યારે પણ તમે ગરબા માટે જાઓ ત્યારે તમારી એક્સરસાઇઝ તો થતી જ હોય છે, પણ જ્યારે તમે ખાવા પીવાનું ધ્યાન ન રાખો, સવાર સાંજ પડતા ગમે ત્યારે તમે કંઈ પણ ખાઈ રહ્યા છો અને ત્યારે તમે પછી ફૂલ 8 થી લઈને કે પછી 10 થી લઈને 12-1 વાગ્યા સુધી કન્ટિન્યુઅસલી આ ગરબા કરી રહ્યા છો તો એ પણ તમારી માટે હાનિકારક હોઈ શકે છે. એટલે ખાવા પીવામાં પણ તમારે શું ધ્યાન રાખવું છે અને ગરબા એ આપણી શારીરિક ક્ષમતા અને ફ્લેક્સિબિલિટીમાં કેવી રીતે વધારો કરે છે તેના વિશે પણ કરીશું વાત. જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે ડૉક્ટર દીપેન પટેલ, જેઓ સીઈઓ ફાઉન્ડર છે અલાયમના, ખ્યાતિ પટેલ ન્યુટ્રિશનિસ્ટ છે, આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક. નમસ્કાર ડૉક્ટર દીપેન. આજે વાત કરી રહ્યા છે કે ફિટનેસ ઇન્ડસ્ટ્રી જે નવો ટ્રેન્ડ અપનાવ્યો છે, જેનો ટ્રેન્ડ લઈને આવ્યા છે, પાવર ગરબા, પાવર ફિટનેસ ગરબા જેને કહી શકીએ છે. સામાન્ય રીતે પણ ગરબા લોકો રમતા હોય છે, પણ હવે જે આ નવો ટ્રેન્ડ આવ્યો છે એ આપણી જે ફિઝિકલ સ્ટેમિના છે એને કેવી રીતે વધારે છે, શું છે આ પાવર ફિટનેસ ગરબા, આપની મતે શું લાગે છે? સૌ પ્રથમ તો ખાસ કરીને આપણે દર્શક મિત્રોને જણાવ્યું કે પાવર ગરબા જે આજકાલ જે ટ્રેન્ડ છે એ બેઝિકલી જે ફિટનેસ માટે, જે જિમમાં જાય છે લોકોને આઈડિયા હોય છે કે હીટ વર્કઆઉટ કહેવાય છે. હીટ વર્કઆઉટનો મતલબ થાય હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ. હવે આ હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટનું જ બીજું નામ પાવર ગરબા છે. એટલે કે એવું કહેવાય કે હીટ વર્કઆઉટ જ્યારે તમે કરો છો ત્યારે 20-25 મિનિટ કે 30 મિનિટની અંદર તમે એવું વર્કઆઉટ કરો છો કે જેમાં તમે તમારા કાર્ડિયાક કેપેસિટીને મેક્સિમમ લેવલ સુધી કેવી રીતના કામ કરાવી શકો, સાથે સાથે વધારેમાં વધારે કેવી રીતના કેલરી બર્ન કરી શકો. કારણ કે પિનલ મેડમ, એવું છે ને કે પહેલા આપણે રો ફૂડ ખાતા હતા, પછી ધીમે ધીમે આપણે ફાસ્ટ ફૂડ તરફ વળ્યા અને હવે આપણે જંક ફૂડ ખાઈએ છીએ કારણ કે સમય નથી ને. તો આ જ વસ્તુ જે છે એ વસ્તુમાં પહેલા એવું હતું કે પહેલા 2 તાળીના ગરબા થતા, પછી 3 તાળી થતા હતા, હવે ડાયરેક્ટ લોકો પાસે સમય ના હોય એટલે સીધું જ પાવર ગરબા થઈ ગયા કે તમે 25-30 મિનિટ કે 35 મિનિટ ગરબા ગાવ અને તમારા હાર્ટ રેટ 160 જે સુધી પહોંચી જાય અને તમે વધારેમાં વધારે કેલરી બર્ન કરી શકો. તો આને પાવર ગરબા કહેવામાં આવે છે આઈડિયલી. જી, એટલે આપણે એવું કહી શકીએ કે જે સ્પીડમાં જ્યારે એટલે કે છેલ્લા મિનિટમાં, પહેલા તો આપણે સામાન્ય ગરબા ચાલતા હોય છે પણ જે સ્પીડમાં પછી આપણે જે ગરબા કરતા હોઈએ છીએ કે જેમાં આપણી આખી બોડી મૂવમેન્ટ થાય, ફિઝિકલ આખી એક્સરસાઇઝ થાય, પછી આખી બોડીના જે પાર્ટસ હોય એમની જે એક્સરસાઇઝ આપણે જિમમાં કરતા હોય એટલી થઈ શકે, આપણે એને માની શકીએ છીએ પાવર ફિટનેસ ગરબા. ખ્યાતિજી, શું કહેશું? આપણે જે રીતે દીપેનભાઈએ જ્યારે આની પરિભાષાની વાત કરીને ત્યારે એમણે સૌથી પહેલા છે ને જે આપણી ખાણીપીણી છે એના પર ભાર મૂક્યો, એ માટે આપનું શું માનવું છે કે આપણી ખાણીપીણી કેટલી બદલાતી જોવા મળી રહી છે અને એ કેટલી હાનિકારક છે? ખાણીપીણીની વાત કરી સાહેબે એકદમ સાચી કરી કે પહેલા નવરાત્રીનું મહત્વ કેવું હતું કે નવરાત્રીનો પિરિયડ હોય એ ટાઈમમાં સાત્વિક ખાવાનું હોય, એટલે જેમ કે લોકો ઉપવાસ કરતા હોય, ઘણા લોકો ઉપવાસ કરતા હોય એટલે ફરાળી વસ્તુઓ જેમ કે રાજગ્રાની બનેલી વસ્તુ છે, મોરૈયાની છે, પટેટો છે, એ બધી વસ્તુઓ જે હોય એ તમને કેવું હોય કે બોડીમાં એનર્જી આપે અને એ દરમિયાન તમે ગરબા રમતા હોય એ જે
મતલબ એથિકલી જે રમતા હોય ગરબા, કે સામાન્ય રીતે જે ગરબા ગવાતા હતા સોસાયટીમાં, કે લાઈક તમારા જે મહોલ્લા હોય કે જે ત્યાં આગળ શેરી ગરબા જે કહીએ એવા ગરબા થતા હતા, રાઈટ? એટલે એમાં તમને તમે સાત્વિક ખાવાનું ખાઓ અને તમે એવી રીતે ગરબા રમો, તો તમારા બોડી એકચ્યુઅલી ડિટોક્સનું કામ કરે ડ્યુરિંગ ધીસ પીરિયડ. કારણ કે જે રેની સિઝન પછી જે બધા ડિસીઝીસ થયા હોય, જે બધું હોય તમારા બોડીમાં જે કફ નો સમા બધું થયું હોય, તો એ બધું નીકળે, એટલે ડિટોક્સિફાય થવાની પ્રોસેસ હોય. અને સાથે સાથે માતાજીની કે જે ભગવાનની આરાધના હોય. અને જે લોકો ફાસ્ટ ના કરતા હોય એ લોકો પણ મતલબ પ્રોપર સાત્વિક ફૂડ જ ખાયા ટાઈમમાં, કે ઘણા લોકો અનિયન અવોઇડ કરતા હોય, ગાર્લિક અવોઇડ કરતા હોય, તો એ બધું એ જે એકચ્યુઅલી કોન્સેપ્ટ આ હતો. હવે અત્યારની વાત કરીએ તો અત્યારે કેવું છે કે પ્રોફેશનલી ગરબા થઈ ગયા છે બધી જગ્યાએ, કે તમે પાસીસ ખરીદી અને તમે ગરબા રમવા જાઓ છો, રાઈટ? બધી જગ્યાએ મોસ્ટલી. અને એમાં પણ તમે ફૂડના કાઉન્ટર્સ ને બધું હોય છે, એટલે જેમ સરે કહ્યું કે ફાસ્ટ એકદમ ગરબા રમે બધા લોકો, પછી એકદમથી એ લોકોને તરસ લાગે, કે એક તો કોલ્ડ ડ્રિંક દેખાય એટલે તમે ફટાફટ થમ્સઅપ છે, કોલ્ડ ડ્રિંક છે, રેડબુલ છે, આ બધી વસ્તુઓ, કોલ્ડ કોફી, એ બધું આરામથી કન્ઝપ્શન થતું હોય. અને જંક ફૂડ ઘરેથી ઘણા લોકો જમ્યા વગર જતા હોય, કે જેથી કરીને ત્યાં જઈને એમ કે નાસ્તો કરીશું મળવાનું જ છે, અને પછી ગરબા પછી આડુ તેડી વસ્તુઓ છે કે વડાપાઉં, ફ્રેન્ચ ફ્રાઈઝ, આવી જ બધી વસ્તુઓનું કન્ઝપ્શન થતું હોય છે નવે નવ દિવસ. સો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુ છે. જી, ખ્યાતિ છે. ને એમાં પણ જયારે નવરાત્રિ હોય ત્યારે એવા સમયમાં ક્યાંક આપણે જો આ પ્રકારની ખાણીપીણી રોજના રોજ એને જ અપનાવતા હોઈએ, તો ક્યાંક એ આપણા જે આ પાવર ફિટનેસ કરવાની જે આપણે વાત કરી રહ્યા છે એ ન પણ કરી શકે, એવું પણ થઈ શકે છે. અને નિકિતભાઈ, હવે આની સાથે આપણે જયારે ગરબાની વાત કરીને, ગરબાના જે સ્ટેપ્સ આપણે કરતા હોઈએ છીએ, એ ગરબાના સ્ટેપ્સ કઈ રીતે આપણી આપણી બોડીના બધા જ પાર્ટસ ને કઈ રીતે એની એક ફિઝિકલ મૂવમેન્ટ જે આપણને જોવા મળતી હોય એની માટે એ ફાયદાકારક હોય છે, શું કહેશો આપ? કઈ રીતે આપણે એવું સમજી શકીએ કે જે પ્રકારે આપણે એમાં મલ્ટીપલ લેવલના જે સ્પીડ આપણે એમાં જોતા હોઈએ છીએ, હેન્ડ મૂવમેન્ટ્સ હોય, લેગ્સ મૂવમેન્ટ્સ હોય, પગની જે વધુમાં વધુ એક્સરસાઇઝ થતી હોય, આ બધું જ કઈ રીતે એક એક મૂવમેન્ટ બોડી માટે ફાયદાકારક હોય છે? મારું એવું પર્સનલી એનાલિસિસ છે કે નવરાત્રિ નો જે સમય છે ને, જેમ આપણે કેવું હોય, જિમમાં જઈએ ને તો પેલા વોર્મ અપ કરીએ અને પછી આપણે પ્રિપેર હોઈએ છે એક્સરસાઇઝ કરવા માટે. એવી રીતના અગર જો જોવામાં આવે તો નવરાત્રિ એક એવો સમય છે કે જ્યારે આપણી સિઝન બદલાતી હોય, ખ્યાતિ મેડમ એના વગર ઉપર હમણાં જેમ કીધું એ પ્રમાણે, કે જ્યારે પણ સિઝન બદલાતી હોય તો શરીરમાં સ્વાભાવિક એક ફેરફારો થતા હોય છે. તો જો તમે ફૂડમાં ધ્યાન રાખો અને એની સાથે જ્યારે ગરબા કરો છો તો તમે પ્રિપેર થાવ છો પછીના ફેસ્ટિવ સિઝન માટે. એટલે કે દિવાળી વાળું હવેથી તમે જોવો તો ગઈકાલથી ચાલુ થયું તો છેક હવે 1.5 મહિના સુધી આપણે ફેસ્ટિવલો ચાલવાના છે. તો નવરાત્રિ એક વોર્મ અપ છે ક્યાંક ને ક્યાંક સમજવામાં આવે તો, અને એ વોર્મ અપમાં તમારું બોડી પ્રિપેર થાય છે આગળ માટે. એટલે લાઈક પછી દિવાળીનું કામ આવે છે ને દિવાળીનું બધું એક્ટિવિટીઓ આવશે, રાઈટ? તો ગરબા એવી રીતના ડિઝાઇન થયેલા છે, જેમ આપણે ટ્રેડિશનલ ગરબાને એનાલિસિસ કરવામાં આવે તો, કે જેની અંદર તમારા જોઈન્ટની મૂવમેન્ટ સાથે સાથે એનું સ્ટ્રેચિંગ અને એની ફ્લેક્સિબિલિટી થાય, આવી રીતના ડિઝાઇન કરવામાં આવ્યું હતું. પણ ક્યાંક ને ક્યાંક જેમ તમે કીધું કે ગરબાના અલગ અલગ ટાઈપ અથવા તો ફેશન આવી, એની અંદર મૂવમેન્ટનું જે વસ્તુ હતી એના ઉપરનું ફોકસ ઘટી ગયું અને ક્યાંક ને ક્યાંક પર્પસ ભૂલાઈ ગયો અને ફેશન વધારે આવી ગઈ છે. હવે એનાથી નુકસાની શું થતી હોય છે, બધા લોકો આપણા દરેકના બોડી અલગ છે, લાઈક લાઈક કોઈ દુનિયામાં બે માણસનું બોડી સેમ ના હોઈ શકે, રાઈટ? એવી જ રીતને એવું થાય કે મારા માટે આગળ ઝૂકી અને એક્સરસાઇઝ કરવી એ ફ્લેક્સિબિલિટી છે અને મારા માટે ફેવરેબલ હોય. એ જ વસ્તુ કોઈ માણસ જેનામાં ઓબેસિટી છે, જેનું વજન વધારે છે, અને એ જ માણસ એ કરશે તો એની ગાદી બહાર આવી જશે. તો હું એવું ડોક્ટરજી, ચોક પણ ઘણા એવા લોકો પણ હોય છે કે જે લોકો હેલ્ધી હોય ને, છતાં પણ એમની ફ્લેક્સિબિલિટી પાતળા લોકો કરતા પણ બહુ જ વધારે જોવા મળતી હોય. તમને તમે જયારે ગરબાના પાર્ટી પ્લોટમાં જોશો ને, તો અમુક એવા લોકો હશે કે જો બહુ હેલ્ધી અને ફેટ હશે ને, તો બી એ લોકોની જે ફ્લેક્સિબિલિટી હોય, લોકો જે ગરબા કરતા હોય ને, આપણે જોતા રહી જાય એવા ગરબા એ લોકો પણ કરતા હોય છે. એક્ઝેક્ટલી. ઘણા સો એટલે ઘણા બધા હા, એવા લોકો હોય છે કે 100% કદાચ તમારે રોજની એક્સરસાઇઝ પણ એવી રહેતી હશે. એક્ઝેક્ટલી. તો એ લાઇફસ્ટાઇલ જોડે નિર્ભર છે, કારણ કે ઘણી વખત એવું છે કે આપણે સિડેન્ટલી બેઠા બેઠા કામ કરતા હોય, ભલે આપણે સ્કિની છીએ, પતલા છીએ, પણ એવું નથી કે તમે પતલા છો એટલે તમને કોઈ કમર કે ઘૂંટણ નહીં દુખે. અને ઘણા લોકો ફૂલ ઓબેસ છે, એટલે જેમ કે તમે અમેરિકામાં પેલું WWF આવે તો જોવો તો આજે 150 કિલોનો માણસ હશે ને તો એ બીજા માણસને ઉચકીને નાખી દે છે. તો આઈડિયલી તો એવું થાય તો કમરમાંથી એને તકલીફ થવી જોઈતી હતી, એવું નહીં થાય.
ઓબેસિટી ને એવું નથી કે તમારા મૂવમેન્ટ જોડે લેવા દેવા છે. ઘણી વખત ઓબેઝ એટલે કે જાડા માણસો પણ બહુ ફ્લેક્સિબલ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોએ એના બોડીને એવું ટ્રેન કરેલું હોય છે. હું એવું નથી માનતો કે કોઈ એક બેઠાડો માણસ હોય અને કશું જ ના હોય, સીધો જઈને આગળ વળી વળીને ગરબા ગાવા માંડે તો એને કઈ ના થાય. કારણ કે મસલ્સ નો એક નિયમ છે, એ છે ફ્લેક્સિબિલિટી. જ્યારે પણ તમારો પાણીનો ઇન્ટેક, ઘણી વાર ઘણા લોકોને ખબર જ નથી, તમે જેટલું વધારે પાણી પીવો છો એટલું તમારું મસલ ફ્લેક્સિબલ છે, અને બોડીની અંદર જેટલું પાણી ઓછું થાય છે એટલે તમને ક્રેમ્પ આવે, સારી ભાષામાં કે ગોટલા ચડી જાય, રાઈટ? સો સૌથી વધારે તમને આમાં જોવા મળશે. તો આ બધી વસ્તુઓ ક્યાંક ને હા, ક્યાંક ગરબા તમારું કરતી વખતે ફૂડ પણ ઘણા બધા લોકોને આવું થઈ ક્રેમ્પ જતું થઈ હોય છે જતું હોય વચ્ચે. છે, બેસી જતા હોય છે પિંડી સ્પેશિયલી અત્યારે પાવર ઉપર. ફિટનેસ ગરબા એટલે કે જે સ્પીડમાં ગરબા જ્યારે થતા હોય ને ત્યારે આપણે એ જોતા હોય છે, ઘણા બધા લોકોને આવું પગમાં ક્રેમ્પ આવી જતા હોય છે. હા, એટલે તમે જો જો ગરબાની પ્રેક્ટિસ 15 દિવસ પહેલાથી ચાલુ થઈ જાય છે, કારણ કે પ્રેક્ટિસ કરીને જો તમે પરફોર્મ કરશો તો તકલીફ નહીં પડે. લાઈક ક્રિકેટ, ક્રિકેટમાં પહેલા પ્રેક્ટિસ હોય પછી મેચ હોય, એટલે ઘણા બધા લોકો જે કરે છે એ લોકો ટ્રેન છે, એ લોકો પહેલા પ્રેક્ટિસ કરે છે, પણ એને જોઈને આપણે પ્રેક્ટિસ ના કરી હોય તો કૂદી નહીં પડવાનું. પર્સનલ એક્સપિરિયન્સ છે, જ્યારે એક વર્ષ પછી અચાનક ગઈકાલે ગરબા રમ્યા ત્યારે પગ તમારા દુખે, તમારી એટલી સ્ટેમિના પણ ન હોય, એટલે બહુ જરૂરી છે. ભલે સો આપણે બીજી ટકા એક્સરસાઇઝ કરતા હોય ને, પણ છતાં પણ ગરબામાં જે સ્પીડ અચાનક આપણે પકડીને, એમાં આપણને સ્ટેમિનામાં ફરક તો લાગે જ છે. એટલે એકચ્યુઅલીમાં ગરબાનો મતલબ એ હતો કે તમને તમારા બોડીને પ્રિપેર કરવામાં આવે, કારણ કે આમાં કેવું ઠંડી ને આવતું હોય. જો જો આપણે અત્યારથી આપણું ફૂડ બદલાઈ જશે, જેમ કે ઉનાળામાં આપણે અલગ ખાઈએ છીએ, શિયાળામાં આપણે અલગ ખાઈએ છીએ. તો તમે જેમ કીધું એ પ્રમાણે કે ગરબાની અંદર હું એવું માનું છું ચોક્કસથી કે પહેલા 2-3 દિવસ તો તમારે બેઝિક ત્યારે તાનમાં આવીને બહુ વધારે પડતું ના કરવું જોઈએ. જો તમે ડાયરેક્ટ ગરબા રમવાનું ચાલુ કરો છો, જો તમે પ્રેક્ટિસ કરી છે 15 દિવસ તો ઓકે, કશો જ પ્રોબ્લેમ નથી. પરંતુ કે જે લોકો જોબ ને કરતા હોય ને કાલે પહેલી નવરાત્રીમાં ગયા હોય તો ડાયરેક્ટ બીજાને જોઈને આપણે બી ગરબા, કારણ કે એમાં અમે સૌથી વધારે દુખાવા જોઈએ છે, એમાં ઘૂંટણનો દુખાવો ને કાફનો દુખાવો ને ખભાનો દુખાવો થતો હોય છે. સો 2-3 દિવસ નોર્મલ પેસથી ગરબા કરવા જોઈએ, ને જ્યારે તમને એવું લાગે છે કે બોડી એડેપ્ટ થઈ ગયું છે પછી તમે તમે કરી શકો છો, જી કોઈ જ બિલકુલ પ્રોબ્લેમ બિલકુલ. નથી. અને હા, બહુ સ્પીડ થી ગરબા કરવા માટે એવી તમારી ડાયટ પણ હોવી જોઈએ. ખ્યાતિ જી, હોવી જોઈએ. ડાયટ કેટલી જરૂરી છે? સવાર થી લઈને સાંજ સુધીની ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ? અને એમાં પણ જ્યારે આપણે એટલા ટાઈમ પછી પહેલો દિવસ હોય ને, ત્યારે પહેલા બીજા દિવસે શું ધ્યાન રાખવું જોઈએ? અચાનક જ આવી રીતે ગરબા કરવાથી શું નુકસાન થઈ શકે છે? ખ્યાતિ જી, ખ્યાતિ જી આપનો અવાજ મ્યુટ થઈ ગયો છે. હા, ડાયટ એકદમ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે જો તમે સરખી રીતે નહીં ખાધું હોય, આખો દિવસનું બેલેન્સ મીલ હોવું જરૂરી છે. કે તમે આખો દિવસ ધ્યાન નહીં રાખ્યું હોય અને કંઈ પણ ખાધા વગર ગરબામાં જશો તો પ્રોબ્લેમ થવાનો જ છે. તો બેટર છે કે તમે સવારથી થોડુંક તમારું મીલ છે એમાં તમારા ડાયટમાં પ્રોપર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, એટલે જે કહીએ કે એકદમ આપણું જે ટ્રેડિશનલ ફૂડ છે, રોટલી, દાળ, ભાત, શાક, તો એ પ્રોપર લેવાવું જ જોઈએ. અને મોસ્ટલી શું થતું હોય કે રાત્રે ઉજાગરા થતા હોય એટલે સવારે તમે મોડા ઉઠતા હોય, તો ઘણા લોકો પછી બ્રેકફાસ્ટ સ્કીપ કરી દેતા હોય, લંચ પણ કામના લીધે સરખું થતું ના હોય, અને ડિનરમાં પણ જો વર્કિંગ હોય અથવા સ્ટુડન્ટ હોય તો પછી એ લોકો એ વિચારે કે આપણે ગરબામાં જઈને ખાઈ લેશું અને કંઈક થોડું આડું તેવડું નાસ્તો કરીને જતા રહેતા હોય. તો પછી ઘણી વાર જે કેસીસ બનતા હોય છે કે ગરબા રમતા રમતા ચક્કર આવી ગયા, પડી ગયા, આ ક્રેમ્સ આવ્યા, કે પછી ઘણા લોકોને જે હાર્ટ એટેકના બી લાસ્ટ નવરાત્રીમાં ઇશ્યુઝ થયા હતા, તો આવા બધા ઇશ્યુઝ ફેસ થતા હોય છે. તો ફૂડ તમારું એવું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એનું તમારે એકદમ પ્લાનિંગ પ્રોપર રાખવું જોઈએ ડ્યુરિંગ નવરાત્રી. એટલે સવારમાં તમે ઉઠો તો તમારું જે રૂટીન બ્રેકફાસ્ટ હોય, એટલીસ્ટ તમને ટાઈમ ના હોય તો કંઈ પણ ફ્રૂટ ખાઈ લો. અધરવાઇઝ તમારું જે ટ્રેડિશનલ જે બ્રેકફાસ્ટ છે, કે તમે પૌઆ ખાતા હોય, ઉપમા ખાતા હોય, ભાખરી ખાતા હોય, વોટ એવર, તમે જે તમારા ઘરમાં જે રૂટીન ચાલતું હોય એ બ્રેકફાસ્ટ કરવો જોઈએ. લંચ તમારું પ્રોપર, જેમ મેં કહ્યું કે રોટી, સબ્જી, દાળ, રાઈસ, સેલેડ, એવરીથિંગ, કારણ કે એમાં બધા ન્યુટ્રિયન્ટ્સ તમને મળવા જોઈએ, જે વેજીટેબલ્સ છે એમાં. ઇવનિંગમાં બી તમારું જે સ્નેક્સ હોય, અને ડિનર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, કે કેટલાય લોકો આ મિસકન્સેપ્શન હોય છે કે આપણે ગરબા રમવા જવું છે તો આપણે ખાલી પેટે જઈશું તો આપણે સારી રીતે કરી શકીશું, રાઈટ? એ વસ્તુ સાચી છે કે તમારે બહુ હેવી ના ખાવું જોઈએ, પણ ટોટલી સ્કીપ ના કરવું જોઈએ. કારણ કે તમારા જે મસલ છે, તમારી જે એનર્જી, તમારી જે જોઈએ એ તમારા બોડીમાં અગર તમારા પ્રોપર કાર્બોહાઈડ્રેટ નહીં હોય, પ્રોટીન નહીં હોય, તો તમારા મસલ ડેમેજીસ ડેમેજ થવાના ચાન્સીસ રહે. તો એના માટે તમે પ્રોપર જે જેમાં તમને પ્રોટીન મળે, કાર્બોહાઈડ્રેટ મળે, એવું ફૂડ ખાઈને જવું જોઈએ.
શું ખાઈને ગરબા રમવા માટે જવું જો જોઈએ? ગરબા રમવા તમારે સાંજે તમારું, હશે. હા તમારું જે ડિનર હોય એ તેમાં તમે જે ટ્રેડિશનલી ખાતા હોય, ખીચડી ખાતા હોય, દાળ લાલ ભાત ને રોટલી શાક ખાતા હોય, વધારે ક્વોન્ટિટીમાં ના જમો, પણ થોડુંક પ્રોપર ગરબા રમવાના 2 કલાક પહેલા જમી જ લેવું જોઈએ. અને ક્યાં તો તમે જે ઘરમાં કઈ પણ વસ્તુ તમારી જે બનતી હોય, દલિયા છે, ઢોકળા છે, એ બધું બને ખાવું જોઈએ. અને જો તમને ટાઈમ નથી તો પછી ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ પણ તમે ખાઈ શકો છો, કે તમે થોડા ક્વોન્ટિટીમાં ફ્રૂટ્સ ખાઈ લીધા, અને ડ્રાયફ્રૂટ્સ તો તમને લોંગ ટાઈમ સુધી એનર્જી પ્રોવાઈડ કરશે. નટ્સ છે, કાજુ, બદામ, પિસ્તા, આ બધા જે ડ્રાયફ્રૂટ્સ હોય છે એ તમને લોંગ, અને ઇવન ફ્રૂટ જ્યુસીસ, કે જેમ કે તમે બીટનો જ્યુસ છે એ પીને જશો તો બીટમાં નાઇટ્રેટ્સ હોય છે, તો એ નાઇટ્રેટ્સનું શું કામ હોય કે તમારા લંગ્સ, તમારા જે લંગ્સ છે ત્યાં, અને તમારા જે મસલ એમાં ત્યાં આગળ તમારું બ્લડ ફ્લો ઇમ્પ્રૂવ કરે. ઇમ્પ્રૂવ કરે એટલે તમે એનર્જી, જે તમારો ઓક્સિજન લેવલ, જે બધી જગ્યાએ તમારા બોડીમાં જે ટ્રાન્સપોર્ટ થવું જોઈએ તમારા હાર્ટથી લઈને તમારા બધા, એ એકદમ પ્રોપર ફ્લોમાં થાય. તો આ બીટ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે લોકો, તમે અગર ગરબા રમવા જતા હોય અને તમે પાવર ગરબા રમવાના હોય તો આનું તમારા એમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. ખાસ કરીને ઘણા જે સ્પોર્ટ્સ પર્સન હોય છે એ લોકોને ખ્યાલ જ હોય છે કે બીટનો જ્યુસ એમને ઇન્સ્ટન્ટ મતલબ એનર્જી પ્રોવાઈડ કરતું હોય છે. પછી કોકોનટ વોટર, કોકોનટ વોટરમાં પણ ઇલેક્ટ્રોલાઇટ્સ એકદમ પ્રોપર બેલેન્સ્ડ અમાઉન્ટમાં હોય છે, તો એ પણ તમને જે આ મસલ ક્રેમ્પ ને બધું નહીં પ્રિવેન્ટ કરાવે. તો તમે કોકોનટ વોટર પીને પણ જઈ શકો છો, ક્યાં તો પછી દાડમ છે કે એવા ટાઈપ, એપલ છે, એવા ટાઈપના ફ્રૂટ્સ ખાઈને પણ જઈ શકો છો. તો જતા પહેલા તમારે આટલી વસ્તુ તો ખાસ ધ્યાન રાખવી જરૂરી છે કે ખાલી પેટે નથી ખાલી જવાના. પેટે ના જઈએ, પણ જે ખાઈએ પણ એટલું વધારે ના ખાઈએ કે પછી ઘણા બધા લોકો જ્યારે ફૂલ પેટ કંઈ પણ ખાઈને જતા હોય ત્યારે વધારે ના, થાક ફ્રાઈડ કે એવું ગરબા ના હોવું ગરબા જોઈએ. કરવાના આવે ને ત્યારે એમને બહુ જ થાક પણ લાગે અને શ્વાસ લેવામાં પણ ઘણી વખત તકલીફ પડે એવી પણ સમસ્યાઓ થતી હોય છે. ખાતી જ હા, એટલે થોડુંક લાઇટ ફૂડ હોવું જોઈએ, ક્વોન્ટિટી ઓછી, પણ સાવ ભૂખ્યા પેટે ના જવું જોઈએ. ધેટ્સ વોટ આઈ બિલીવ, કે તો તેના, અને એકદમ ખાઈને તરત ના જવું જોઈએ, તો ગેપ રહેવો જોઈએ. મેં જેમ કહ્યું કે તમે 7 વાગે 8 વાગે જમી લીધું હોય અને તમે 9 વાગે 10 વાગે ગરબા કરો છો તો વાંધો નથી આવતો, ખાઈને તરત જ ના જવું જોઈએ. અને તમને ટાઈમ નથી તો જેમ મેં કહ્યું કે ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ અથવા આ ટાઈપના જે ડ્રિંક લીધા, કે એપલ બીટનો જ્યુસ છે કે ડ્રાય ફ્રૂટ છે, એ ખાઈને જઈ શકો છો. જી બિલકુલ. હવે દીપેનજી, જયારે પણ આપણે ડાયટમાં ધ્યાન રાખીએ અને પછી ફરી એક વખત જો આપ પાવર ફિટનેસ કરવાની વાત કરીએ તો એ જે ગરબા આપણે કરતા હોઈએ છીએ એનાથી જે ફુલ બોડી મૂવમેન્ટ થાય છે એ ફિઝિકલ ફિટનેસ માટે કેવી રીતે સારું કહી શકાય? પણ એની સાથે સાથે અચાનક તમે ખાલી 9 દિવસ એ કરવા માંગો કે આજે 9 દિવસમાં ફિઝિકલ ફિટનેસ મારી સારી થઈ જાય તો એ વિચાર પણ કેટલો યોગ્ય કહી શકાય છે? એટલે આમાં છે ને, અત્યારે 2 ટાઈપના લોકો જોવા મળે છે. એક ઇન્સ્ટા માટે ગરબા કરે છે ને, એક એકચ્યુઅલી ફિઝિકલ ફિટનેસ માટે કરે છે, રાઈટ? કારણ કે પેલું આપણને ખબર છે, જેમ ખ્યાતિ મેડમ કીધું, એટલે આપણે જયારે ડાયટિંગ કરીએ છીએ ત્યારે એકાદ દિવસ આપણે એવું કહીએ છીએ ચીટ ડે. હવે નવરાત્રિ છે ને, આ ચીટ 10 ડેઝ હોય છે આખા વર્ષના, આઈડિયલી તો આપણે બહુ બધા હોય છે નવરાત્રિ. રાઈટ. એટલે કારણ કે તમે સમજો કે જે લોકો ફિઝિકલી એક્ટિવ છે, જે લોકો રોજ જીમ કરે છે અથવા રોજ ફિઝિકલ ફિટ, એમને ફૂડ મસલ રિકવરી આના ઉપર બહુ જ એમને પ્રોપર આઈડિયા હોય છે, અને દે ટ્રાય ટુ અવોઈડ ધ જંક ફૂડ, લાઈક આ ફ્રાઈડ વસ્તુ જેમ એમણે કીધું કે અવોઈડ કરે છે. મને આ આ એટલે ગમ્યું કારણ કે આ સમાજમાં અત્યારે જરૂરી છે. આપણે એક બાજુ હાર્ટ એટેકની વાત કરીએ છીએ અને બીજી બાજુ આ 10 દિવસમાં આપણે બધું જે ખાઈએ છીએ જેનાથી બોડીને નુકસાન થાય છે, અને એમેય પાછું માનીએ છીએ કે આપણે ભગવાનની આરાધના કરીએ છીએ. હવે એવું તો ના હોય ને. એટલે અગર જો તમે રિયલ ફિટનેસ ની વાત કરો છો તો આ 10 દિવસ નથી, આ 10 દિવસ તમારા સ્ટાર્ટઅપ હોઈ શકે છે, કે આથી ચાલુ કરો ને આવતી નવરાત્રિ સુધી આ કરવાનું છે, તમે એવું સમજીને કરો. અને જે રેગ્યુલર કરે છે એના માટે તો નોર્મલ જ છે, કારણ કે તો રેગ્યુલર કરી રહ્યા છે, એના માટે એબનોર્મલ નથી. બીકોઝ પાવર ગરબાથી શું ફાયદો થાય કે એનાથી તમારા શરીરની ફ્લેક્સિબિલિટી વધે, એનાથી તમારો એન્ડ્યોરન્સ વધે. સો આ એન્ડ્યોરન્સ જે વસ્તુ છે ને, એ ખૂબ જરૂરી હોય, કારણ કે આપણને 50-55 પછી જેટલા પણ રોગો થાય છે ને, એમાં આપણો એન્ડ્યોરન્સ અને સ્નાયુની નબળાઈ હોય. પાવર ગરબાથી તમારા સ્ટ્રેન્થનિંગ થશે, મસલ્સ નું મજબૂતાઈ થશે. માની લો કોઈ ગરબાનો સ્ટેપ એવો છે કે જેમ નીચે બેસીને ઊભું થવાનું છે, સો દેટ ઇઝ અ સ્કોટ એન્ડ યુ ગેટ અપ. જ્યારે પણ તમે સ્કોટ કરીને ઊભા થશો તો તમારા જ શરીરનું વજન તમારા જ ઘૂંટણના મસલને મજબૂત કરે છે, તો એ પણ આ તો ફાયદાકારક 9 દિવસ વસ્તુ જ કરવામાં આવે અને આપણે એવું વિચાર છે. તો એ પણ કેટલો યોગ્ય કહી શકાય છે તો અને કદાચ થઈ એ પણ ના શકે, કદાચ એ એ થાય જ નહીં. ફ્લેક્સિબિલિટી એ બોડીમાં આવે પણ નહીં. એટલે હું એને સ્ટ્રોંગલી એવું માનું છું, તમે ક્યારે પણ કોઈ પણ
ફૂટબોલની મેચ કે ક્રિકેટની મેચમાં કોઈ પણ પ્લેયરને 9 દિવસ સળંગ રમતા જોયા છે? એ પરફોર્મન્સ જ નહીં આવે, સમજો. બીકોઝ રિકવરી ઇઝ વેરી મચ નીડેડ એન્ડ ઇમ્પોર્ટન્ટ પણ ટુ ડોક્ટર મસલ. ના 9 દિવસ જમીને ગરબા રમતા જે ખેલૈયાઓ છે એ લોકો તો એક પણ દિવસ રિકવરી લેવા માટે પોતાના બોડીને સેચ પણ આરામ આપતા નથી. એમની માટે ગરબા એટલે વર્ષ ના આવતા, 9 દિવસ પછી 1 વર્ષ પછી જ આવશે. એટલે એક દિવસ એટલે બોડીને રિલેક્સેશન આપવાની જે વાત કરી રહ્યા છો ને, એ આ ખેલૈયાઓ તો ક્યારેય ના વિચારી શકે. પણ એટલે જ ક્યાંક ને ક્યાંક એવું છે ને કે અગર જો તમે પહેલા ગરબા સાદા થતા હતા, રાઈટ? સાદા ગરબા ગાઓ, તમે 10 દિવસ આવો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જયારે તમે પાવર ગરબાની વાત કરો છો, તમે રિલેક્સેશન ની વાત નથી કરતા, તો હું એને સમજણ ના કહું, હું એને મૂર્ખામી કહું. બીકોઝ એવું નથી કે તમે તમે કે આજ નવરાત્રિ આવવાની છે, આવતા વર્ષે નવરાત્રિ આવવાની જ નથી, બરાબર? હવે એવું નથી રહ્યું કે આપણે નવરાત્રિમાં જ ગરબા ગઈએ છે, હવે આપણે દિવાળીમાં ગરબા ગઈએ છે, હવે આપણે ઉત્તરાયણમાં ગરબા ગઈએ દરેક છે, ફંક્શન માં ગરબા ગઈ છે. પણ વાત ઉત્સવમાં ગરબા કદાચ ગયે. ક્યાંક અલગ જ લોકો માનતા હોય, આપની વાત બિલકુલ સાચી છે. પણ પાવર ફિટનેસ જે ગરબા છે ને, એ જ સ્પીડ ના ગરબા છે, હા એ કન્ટિન્યુઅસ તમે એક જેવા એક્ઝેક્ટલી, એક જ એનર્જી હા સાથે રોજ ના કરી શકો. એ વાત બિલકુલ સાચી છે. હવે બાકી ક્યારેય ઇમ્પોર્ટન્ટ બાકી આપણે નાના હતા ત્યારે એવું જ હતું ને, પેલા સ્લો ગરબા હતા ને પછી 10-15 મિનિટ આપણે જયારે ફાસ્ટ ગરબા રમે, 10 મિનિટ જ એવા ફાસ્ટ ગરબા થતા જ હતા, એને રોજ થતા હતા, રાઈટ? જી 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 ખેલી છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે અત્યારે આ દિવસોમાં પાણી પીવું અને એ બહુ જ પ્રોપર માત્રામાં જરૂરી તેટલું શરીરને એ પીવું કેટલું જરૂરી? ડ્યુરિંગ ગરબા, પાવર ગરબા હોય, વધુ સ્પીડમાં ગરબા રમતા હોય, અચાનક થાક લાગે, અચાનક જ પાણી પી લેવું વધારે, એ અને એની સાથે સાથે દર 1 કલાકમાં પાણી પીતા રહેવું, આ કેટલું જરૂરી? અને પાણીની ઉણપ ગરબા રમતી વખતે કેટલી નુકસાનકારક કહી શકાય છે? પાણી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડ્યુરિંગ ધીસ નવરાત્રિ. અને એવું નથી કે તમે સાંજે રાત્રે ગરબા રમો ત્યારે જ પાણી, તમારો થ્રુ આઉટ ધ ડે પાણીનો ઇન્ટેક પ્રોપર હોવો જોઈએ, તો જ તમને પ્રોપર હાઇડ્રેશન પ્રોવાઈડ થશે. તમે આખો દિવસ તમારો હેક્ટિક સ્કેડ્યુલ હશે, તમે પાણી નહીં પીધું હોય અને પછી તમે ખાલી એ ટાઈમે પાણી પીશો, તો પણ તમને પ્રોપર જે તમારા ઈચ એન્ડ એવરી સેલને જે હાઇડ્રેશન મળવું જોઈએ એ નહીં મળે. એટલે આખો દિવસ તમે યાદ રાખીને તમારું પ્રોપર વોટર ઇન્ટેક દિવસમાં મતલબ 2-3 લિટર તમારા જે બોડી વેઇટ હોય એ પ્રમાણે એટલીસ્ટ જવું જોઈએ. અને જ્યારે ગરબા રમવા જાઓ એના પહેલા પણ તમારે કલાક પહેલા એટલીસ્ટ 2 કે જાઓ એના થોડી વાર પહેલા પણ 2 ગ્લાસ જેટલું પાણી તો પીવું જ જોઈએ એમ મિનિમમ, તો જેથી કરીને તમને ત્યાં આગળ થોડું હાઇડ્રેશન રહેશે. અને ડ્યુરિંગ ગરબા 1 કલાક થાય, તમે આટલું અગર સ્પીડમાં રમતા હોય તો એટલીસ્ટ હાફ એન અવર કે 1 અવર થાય, તો વચ્ચે 5 મિનિટનો બ્રેક લઈ અને પાણી પી લેવું જોઈએ. અને પાણી પી તો બ્રેક લઈને પાણી પીવું. અને લાસ્ટ ક્વેશ્ચન ખ્યાતિ છે, રાત્રે 2 વાગે ગરબા પત્યા પછી જમવું, અને એ પણ એ બહુ જરૂરી મેન્ડેટરી થઈ ગયું છે અત્યારે, એ કેટલું કેટલું યોગ્ય કહી શકાય છે ખ્યાતિ જે ખૂબ જ ઝડપથી? હા, એટલે એકચ્યુઅલી કેવું છે કે બહારનું તો સૌથી પહેલા અવોઈડ કરવું જોઈએ, પણ અવોઈડ નથી થતું. ચલો તો અડધા દિવસ તમે થોડાક દિવસ બહારનું જમો, થોડાક દિવસ ઘરે આવીને જમો. તો ઘરે જ્યારે તમે જમો છો, બહારનું તો જે ઓપ્શન છે મેં કીધા કે ફ્રેન્ચ ફ્રાઈઝ, વડાપાવ, બધું અવોઈડ કરવું જોઈએ. થોડું લાઇટ બહારનું તમે કંઈક હોય કે ભેળ છે, ચાટ છે, એવું કંઈક ઇઝી ટુ ડાયજેસ્ટ હશે અને તમે લેશો કે જ્યુસ છે એવું બધું તો ચાલી જશે. ઘરે આવીને તમે મિલ્ક, દૂધ પી શકો છો હળદરવાળું, કે પછી ઘરના ખાખરા, મખાના વઘારેલા હોય કે મમરા વઘારેલા હોય, એવું કંઈક લાઇટ છે એ તમે આરામથી ખાઈ શકશો. કે પછી ઓટ્સ છે કે એની સ્મૂધી બનાવીને લઈ શકો, ખજૂર અને એવું નાખીને, તો એ તમારા બોડીને જે રિકવરી, જે ડેમેજ થયા હોય એ રિકવર કરવામાં હેલ્પ થશે આ બધા ફૂડ. બિલકુલ ડોક્ટર દીપેન, આપની લાસ્ટ એડવાઇસ તમામ ખેલૈયાઓને શું છે? પોતાની બોડી મૂવમેન્ટ અને ફિઝિકલ એક્સરસાઇઝ એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને કેવી રીતે ગરબા રમવા જોઈએ, શું કહેશો અંતમાં? દરેક ખેલૈયાઓને એના શરીરની સમજણ હોય જ છે. જો તમને એવો અનુભવ થાય છે કે તમને કોઈ તકલીફ થઈ રહી છે, એટલે કે સ્નાયુ દુખી રહ્યા છે, કંઈ પણ, તો બને ત્યાં સુધી હોશમાં ગરબા ના કરવા જોઈએ. તમારા શરીરને આરામ આપવો જોઈએ અને એ પ્રમાણે સમજણથી ગરબા કરશો તો તમે વધારે સારા કરી શકશો અને સારી રીતે નવરાત્રિને એન્જોય કરી શકશો. જી ચોક્કસથી. તો આ જે એડવાઇસ છે, ખાસ કરીને હેલ્થને લઈને, ડાયટને લઈને અને આ પાવર ફિટનેસ ગરબા ને લઈને તમામ લોકોને આપણે જે અત્યારે આપવાનો એક પ્રયાસ કર્યો છે, એ એમને આ 9 ડેઝ ડ્યુરિંગ ચોક્કસપણે કામ લાગશે એવી આપણે આશા રાખીએ છીએ. સમય સમાપ્ત થાય છે. ડોક્ટર દીપેન ખ્યાતિજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.
પાવર ફિટનેસ ગરબા જે અત્યારે ફિટનેસ ઇન્ડસ્ટ્રીનો એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, શું છે પાવર ફિટનેસ ગરબા? અને જો બધાને હવે આ ટ્રેન્ડ અપનાવવો હોય તો એમને આપણે ડાયટનું ધ્યાન પણ રાખવું ખૂબ જ જરૂરી છે, ને એ ડાયટ કેવું હોવું જોઈએ તેના વિશે વાત કરી છે. એની સાથે સાથે કન્ટિન્યુઅસ તમે જો તમારી ફિઝિકલ એક્સરસાઇઝ માટે આ ગરબા કરો છો તો તમારે તમારી બોડીને રિકવર કઈ રીતે કરવું જરૂરી છે, જેથી કરીને તમે ફિઝિકલી હેલ્ધી રહીને પણ સોશિયલી ઇન્વોલ્વ થઈને આ ગરબા નવરાત્રિમાં સારી રીતે રમી શકો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.